જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે પહોંચી ગયા છીએ અહીં ઘુમલી આશાપુરામાં ના મંદિરે. તો તમને જો દર્શન કરાવું અને અહીંયા જો કેવું મસ્ત છે જો. અહીંયા હજી આપણે ડુંગર ચડવાનો બાકી છે આશાપુરામાં મંદિરે. આ તો અહીંનું લોકેશન બધું ઘુમલીનું છે. પહેલાં રસ પી લઈએ પછી બીજી વાત. કેમ બાકી અમારા બૈડા ડુંગર નું લોકેશન? એટલે કઈ નો ઘટ્યો, જોરદાર જ હોય. રમીલા બેન રસ પીવે છે પણ એરે મસાલો નાખીને પછી પીવે, એમ નમ નહીં પીવે. એને મસાલો વગર રસ ભાવતો જ નથી. મૈડા પીવા દિવ્યાન પીવડાવ જો. હાવ લોભ ના કરતા, બહુ કંજુસિયા હે. કેસો લગા મેરા મજાક. ઘુમલી આશાપુરામાં નું ડુંગર છે. ત્યાં અત્યારે હું રમીલાબેન બે ચડી છે અને અમારા દિવ્ય મહેક ને મારા મા ને ભરત રાખે છે. એને નીચે મૂકીને આવ્યા હોય ને અમે બે ચડી. અમારા રમીલાબેન જો થાકી ગયા, હજી તો શરૂઆત થઈ. ત્યાં તો તમને ગિરનારમાં લઈ જવા કેમ લઈ જવા રમીલાબેન? ગિરનારમાં લઈ જવા કેમ લઈ જવા? ન સડી શકો તમે. અમે લીલી પ્રથમમાં કઈ રહી, અમને યાદ આવી ગયા નાનીમાં. જો કેવા બધા માણસો, અમે બરોબર હે ને તડકો લીધો હે. 10 વાગી ગયા હે ને તડકો થઈ ગયો હે બહુ જ. એના હિસાબે હે ને અત્યારે ચડાતું નથી. જો તમે જોતા ગરમી તડકો. ઓહો, આ તો ચડવું ભાઈ રસી પડે એમ છે. મિત્રો પહોંચી ગયા છે આશાપુરામાં મંદિરે. જો તમે જોઈ શકો છો એ બધો નજારો જો. આશાપુરામાં લાઈક ગરમી થઈ અમને તો. હા કેવું, તડકો છે. થોડીક બેહો સાયા, બેહો ને. મિત્રો આશાપુરામાં મંદિરે પહોંચી ગયા, દર્શન કરી લીધા, શેષ વધારી લીધી અને બસ. જો હવે થોડી વાર આરામ કરી લીધો છે. તડકો હવે બહુ જ જવાનું થાય છે મોડું. તો ફટાફટ હવે નીચે ઉતરી જઈ અને પછી ઘર ભેગા થઈએ. એટલે કે હજી કલાણપુર ગામ જવાનું છે. જો અહીંનું બધું છે ને આવું, અહીંયા તો છે ને ટાઈમ લઈને આવ્યો હોય, ડાઢોપુર હોય ને તો કાંઈક જાજી ઘડી રહી શકીએ. ના કરતો હે ને બહુ ગરમી થાય છે.
અને મંદિરનો ફોટો ઓલ આઉટ નથી એટલે આપણે ફોટો મંદિરનો લીધો નથી, તો આપણે એને ખાલી દૂરથી બહારથી જ મંદિરનો ફોટો લેશું, એમ તો આપણે કંઈ લેવાનું છે નહીં. મમ્મીલાબેન બંગલો બનાવે છે, જોઈએ આપણે માતાજી કંઈ દયા કરે ને, જો મોટો બંગલો બની જાય તો હું બનાવી લઉં. હા મસ્ત, કેટલા ચાર માળ નો? અરે ચાર માળ તો તમારે ઘણો થઈ પડી ગયા બધાને. હાલી હું બનાવી લઉં. હાલો જો નાનો હું બંગલો મારે નહીં હાલે, મારે તો મોટો જ જોવે એટલે આપણે મોટો બનાવો. થોડી જઈએ આ માળ, બે બે ત્રણ ચાર પાંચ ને છ, છ માળ નો બંગલો બની જાય એટલે કઈ જરૂર નથી. પાંચ માળ નો બંગલો હતી એટલે છ માળ નો થઈ જાય. હાલો મિત્રો, બૈડા ડુંગરમાં ઘુમલીમાં આશાપુરામાના દર્શન કરી લીધા છે અને હવે જો અત્યારે તડકો થઈ ગયો છે બહુ જ, તો હવે ઉતરીએ અને પછી હજી જવાનું છે બીજે. તો મોડું થાય છે ને, મારા દિવ્યો ભાઈને મહેક એ ભાઈને ઘરે ઓલા નીચે મૂકીને આવ્યા છે, મા પાસે ને ભાઈ પાસે. તો જો એને એ અત્યારે રોતા હશે, તડકો થઈ ગયો બહુ જ ને એના હિસાબે. ફટાફટ ઉતરવા મળીએ. એનું લોકેશન ને નજારો સરસ છે, પણ એને અત્યારે ચોમાસ હોય ને તો આવીએ ને તો જોરદાર આવે. મિત્રો આજે હે ને ખાલી ઘુમલી આવવાનો ટાઈમ મળ્યો છે અને આમાં આજે આભપરા ને વિજવાસણમાંનું મંદિર ને સોનકનસારી ને ઘણા બધા રહી જાય છે, બહુ જાજી જગ્યા છે. પણ હવે અત્યારે ટાઈમ નથી ને અત્યારે તડકો છે ઉનાળાના હિસાબે, અને પાછું અમે ફેમિલીમાં બધાય નથી આવ્યા, બે ત્રણ જણા જ આવ્યા અહીં, એટલે અમે બધું ફૂલ ફેમિલી આવશું ને ત્યાંથી બધું દર્શન કરશું અને ઝડપથી બતાવશું મહેક ને દિવ્યો ને ભાઈ ભાઈ. હલો મિત્રો, કલણ પરના સીમાડામાં જોશીપુરા કરીને અહીંયા હે ને આવેલું છે વાસરા દાદાનું મંદિર, તો આપણે વાસરા દાદાના દર્શન કરી લઈએ જરૂરથી. જો તમે જોઈ શકો છો પ્રવેશ, અમે બધો દૈરો આવી ગયો છે. ભાઈ ગાડી બંધ કરજે ને, અહીંયા લોક કરજે. જોશીપુરા વીર વાસરા દાદાના દર્શન કરી લઈએ. અહીંયા માતાજી ભગવાન ઘણા બધા છે, રાંદલમાંનું છે, મહાદેવનું છે, પછી બીજા પણ ઘણા સ્થાન છે. હવે તો ઘણા બધા મંદિર થઈ ગયા, દેવલાય માતાજી સત્ય છે બધા છે, તો આપણે દર્શન કરી લઈશું. જો અહીંયા હે ને દેવલમાં કરીને હતી મંદિર છે, અને જે હતી એમાંને પગે લઈ ગયા જોશીપુરા વાસરા દાદા મંદિર છે, આ હતી એમાંનું છે, આ મહાદેવનું મંદિર છે, આ હતી એમાં છે, આ અમારા રાણા દાદા વીર વાસરા દાદાનું મંદિર છે. અમે બધા દર્શન કરવા આવ્યા જ છીએ, તો પછી બધા ભગવાનનો વારો લઈ જ લેવાનો છે. આ ખોડિયારમાંનું થી કોળે બહેનનું જો આ ના રે ના આ નહોતું ચીલણાવારી ખોડિયારમાં. અરે ભાઈ ભાઈ આ રાંદલમાંનું હતું, આ નહોતું જોતા કેવા મસ્ત મસ્ત છે. પરત આના અહીંયા ફોટો મસ્ત પડી જાય. હલો ખોડિયારમાંના દર્શન કરી લીધા છે, હવે આપણે માતાજીમાં રાંદલમાંના દર્શન કરી લઈએ. માતાજી રાંદલમાં છે. અયો
નથી આવતું લોકેશન સારું. જો લાખોપતિ, કોઈ કરોડપતિ, કોઈ અબજોપતિ, અને આમ દર્શન થઈ ગયા છે. હવે અમે જઈ પાછી બુધી વગર.